ખીચડીમાં દાળ ચોખા અને પાણીનું માપ કેટલું લેવું ખીચડી બહુ ઢીલી અથવા તો કડક ને છૂટી કેમ બને છે ગુજરાતી કઢીને પરફેક્ટ બનાવવા માટે શું કરવું આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં છે જ તો લોકો આંગળા ચાટીને ખાય તેવી ટેસ્ટમાં બેસ્ટ કઢી ખીચડી બનાવવાની પૂરી રીત અને પરફેક્ટિફ વિડીયોમાં બતાવી છે વિડીયો પસંદ આવે તો ચેનલને ને જરૂર કરજો હેપી કુકિંગ એન્જોઈટીંગ ખીચડી બનાવવા માટે સૌથી પહેલો પ્રશ્ન એ આવશે કે દાળ અને ચોખાનું માપ કેટલું લેવું અત્યારે આપણે મગની દાળની ખીચડી બનાવી છે જે મગની લીલી ફોતરાવાળી દાળ આવે છે તેની ખીચડી બનાવી છે આ ખીચડી પચવામાં ખૂબ જ હલકી અને ફાઈબરથી ભરપૂર હોય છે જેથી નાના બાળકો કે ઘરમાં વડીલોને જો સાંજે ખાવીએ ને તો તે સરળતાથી પચી જશે હવે જોઈએ દાળ ચોખાનું માપ એક વાટકી લીલી ફોતરાવાળી મગની દાળ લીધી છે તેની સામે એક વાટકી ચોખા લીધા છે અત્યારે મેં ચોખા આવે છે તે લીધા છે તમે તમારા ઘરે જે ચોખા વાપરતા હોય તેને વાપરી શકો છો ફ્રેન્ડ આમાં બાસમતી ચોખા આપણે નથી વાપરતા કેમ કે તેમાં બહુ વધારે ફ્લેવર હોય છે અને પલ્પ ઓછો બને છે આપણે આમાં જીરાસર ખીચડીયા કોલમ બીજા કોઈ પણ ચોખા વાપરશું તો ખીચડી એકદમ લચકા પડતી અને પ્રોપર બનશે હવે આપણે આ દાળ અને ચોખાને મિક્સ કરીએ છીએ હવે આ બંને વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ આ વસ્તુ મેં એટલા માટે બતાવી કે જેના ઘરે દરરોજ ખીચડી ખવાય છે તેને દરરોજ દાળ અને ચોખા અલગ અલગ લઈને માફ ના કરવું પડે તો આવી રીતે તે વધારે પ્રમાણમાં ભેગા કરી અને મિક્સ કરીને ખીચડી રાખશે ને તો એમને દરરોજ બનાવવામાં સરળતા પડશે અત્યારે આપણે આટલી બધી ખીચડી નથી બનાવવાની આપણે તેમાંથી એક વાટકીનું માપ લઈએ છીએ અત્યારે આપણે જે ખીચડી બનાવશું ત્યાં એક વાટકીના માપે બનાવશું જેમાં બે થી ત્રણ જણ જમી શકશે હવે આ જે વધેલા દાળ ચોખાનું મિશ્રણ છે તેને આપણે કન્ટેનરમાં ભરીને રાખી શકીએ છીએ દાળ અને ચોખાને બે થી ત્રણ વખત પાણીથી ધોવાના કેમકે ઘણા લોકો પાવડર નાખીને ચોખા રાખે છે અને ઘણા લોકો તેલ આપીને તો તે બધું નીકળી જાય તેની માટે આપણે ઘસીને આવી રીતે બે થી ત્રણ વાર દાળ ચોખાને ધોઈ લેવાના તમે જોઈ શકો છો કેટલું અત્યારે ડોળું પાણી નીકળ્યું છે આપણે કાઢી લઈએ આવી રીતે આપણે બે થી ત્રણ વખત ધોઈ લેવાનું દાળ ચોખાનું બધું પાણી નીતાળી અને આપણે તેની અંદર પાણી એડ કરીએ છીએ અત્યારે આપણે દોઢ વાટકી પાણી એડ કરીએ છીએ જે વાટકી ખીચડી લીધી છે તેનું જ દોઢ ગણું પાણી એડ કરીએ છીએ હવે આ દાળ ચોખાને આપણે પંદર થી વીસ મિનિટ માટે પલાળી રાખવાના જો સમય હોય તો તમે અડધી પોણી કલાક પણ પલાળી શકો છો હવે આપણે દાળને ચોખા પલળે છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી એક તપેલી ની અંદર અત્યારે મેં એક વાટકી ખાટું દહીં લીધું છે થોડું ખાટું હોય તેવું લેવાનું અને એક મોટી કટોરી લીધું છે હવે આ જ માપે આપણે બીજું દોઢ કપ પાણી એડ કરીએ છીએ આની અંદર એક વાટકી દહીં છે અને દોઢ કપ પાણી છે આ માપ એકદમ પરફેક્ટ છે અત્યારે હવે તેની અંદર અઢી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ વન ફોર્થ કપ લો અથવા અઢી ચમચી લો તેટલો લોટ આપણે એડ કરીએ છીએ આ ચણાનો ઝીણો લોટ જ છે હવે તેની અંદર આ એક ચમચી જેટલું મીઠું એડ કરું છું હવે આને બધાને આપણે બ્લેન્ડ કરી કરી લઈએ તમે અથવા પણ શકો છો હવે બેટર સરસ બની ગયું છે હવે કઢીમાં નાખવા માટે આપણે એક મરચું અને એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈએ તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો ફ્રેન્ડ્સ તમે બે મરચા પણ લઈ શકો છો આ બંને આપણે સમારીને લઈએ છીએ અને આને ક્રશ કરી લઈએ હવે આ વાટેલી પેસ્ટને આપણે આ બેટરમાં નાખીએ છીએ અને બધું મિક્સ કરી દઈએ છીએ ફ્રેન્ડ આમાં તમે આદુ મરચા નાખી દેશો ને તો બેટરમાં એક સરખી તીખાશ પણ સરસ આવી જશે કઢીમાં કેવું થાય છે કે ઘણી વાર કઢીનું બેટર જયારે આપણે ગરમ કરીએ ને ત્યારે ત્યાં ફાટી જાય છે અને ફોદા ફોદા થઈ જાય છે એવું ના થાય તેની માટે આપણે મીઠું નાખ્યું મીઠું આની અંદર એડ કરવાથી કઢી કોઈ દિવસ ફાટશે નહીં હવે કઢીનો વઘાર કરવા માટે આપણે એક તપેલી મૂકી છે અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખી છે એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને વઘાર હંમેશા કઢીનો ઘીમાં થાય છે તો અત્યારે હું એક ચમચી જેટલું ઘી લઉં છું પણ ઘી ઘણી વાર બળી જાય છે તેથી આપણે તેની અંદર એક ચમચી તેલ પણ લઈએ છીએ જેથી ઘી બિલકુલ બળશે નહીં અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું આ અડધી ચમચી જેટલી રાઈ એડ કરું છું જો તમે કઢીમાં રાઈ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો આ આઠ થી દસ દાણા સૂકી મેથી લીધા છે જે એડ કરું છું આનો સ્વાદ કઢીમાં ખૂબ સરસ લાગે છે આ બે લવિંગ એડ કરું છું આ એક તજનો ટુકડો એડ કરું છું અડધું બાદિયા છે હવે તેની અંદર આ બે સુકા લાલ મરચાં નાખું છું ફ્રેન્ડ્સ આમાં ખડા મસાલા જે નાખ્યા તેનાથી કઢીનો સ્વાદ એકદમ મસ્ત આવે છે આપણે એકવાર વઘારને આવી રીતે હલાવી દેવાનો આ બે પિંચ જેટલી હિંગ એડ કરું છું હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ વઘાર થાય ત્યારે તમે જો ડાયરેક્ટ છાશનું બેટર નાખશો ને તો તે ફાટી જશે પણ આવી રીતે પહેલા પાણી વઘારી દેશો ને પછી છાશ એડ કરશો તો બેટર બિલકુલ નહીં ફાટે તમે જોઈ શકો છો અત્યારે આ બેટર ઘણું ઘાટું છે એટલે કે જાડું છે હજી આ કઢીને આપણે દસ થી પંદર મિનિટ ઉકાળવાની છે તો તે વધારેને વધારે જાડી થતી જશે તેની માટે આપણે અત્યારે અડધી વાટકી જેટલું પાણી એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ આપણે કઢીને સરખી ઉકળવા દેવાની જો ઉકળશે ને તો જ આદુ મરચા પછી આપણે જે ખડા મસાલા વાપરીએ ને તે બધાની ફ્લેવર અંદર મસ્ત બેસશે અને કઢી ટેસ્ટમાં સુપર બનશે હવે કઢીમાં દહીં હોય છે તેની ખટાશને બેલેન્સ કરવા માટે અને ગુજરાતી કઢી હંમેશા ખાટી મીઠી હોય છે તો ગળપણ તરીકે આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરી છીએ તમે ખાંડ પણ એડ કરી શકો છો જો તમને વધારે ગળપણવાળી કઢી પસંદ હોય તો તમે હજી આનાથી વધારે ગળપણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ આ ટાઈમે કઢીને થોડી ચાખી લેવાની જો તમને મીઠું ઓછું લાગે તો તમે વધારે એડ કરી શકો છો હવે તેની અંદર આઠથી દસ લીમડાના પાન એડ કરું છું આપણે વઘારમાં નથી એડ કરતા ફ્રેન્ડ્સ આવી રીતે તમે એડ કરશો ને તો તેની ફ્લેવર બહુ જ સરસ આવશે વઘારમાં થોડો બળી ગયેલો ટેસ્ટ હોય તો લીમડાનો ટેસ્ટ નહીં આવે આવી રીતે ઉપરથી એડ કરવાથી બહુ જ સરસ ફ્લેવર આપશે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢીને ઉકાળીએ છીએ પણ ફ્રેન્ડ્સ આ કઢીને મૂકીને આપણે બીજું કામ નહીં કરી શકીએ કેમ કે કઢીનો ઉભરો આવશે તો ઉભરાઈ જશે તો આપણે તેને હલાવતા રહીશું જેથી ચણાનો લોટ નીચે બેસે નહીં અને કઢી ઉભરાય પણ નહીં તમે અત્યારે જોઈ રહ્યા છો કે આપણી કઢી બિલકુલ ફાટી નથી આપણે જ્યારે બેટર બનાવતી વખતે અંદર મીઠું એડ કર્યું ને લીધે આ બિલકુલ ફાટશે નહીં હવે તમે જોઈ શકો છો કે આવી રહ્યો છે કઢીમાં આપણે જે જે દહીં લીધું પાણી લીધું અને લોટ તેનું પ્રમાણ એકદમ બરાબર છે તો અત્યારે વ્યવસ્થિત કન્સિસ્ટન્સી તેની આવી રહી છે આપણે કઢીને ટોટલ દસ મિનિટ જેટલી ઉકાળવાની જેથી જે બેસન નાખ્યું છે તેની કચાશ બિલકુલ કઢીમાં દૂર થઈ જાય અને આપણા ખડા મસાલાનો સ્વાદ સરસ આવી જાય હવે આપણી કઢી બરાબર ઉકળી ગઈ છે તો હવે આપણે તેની અંદર થોડી કોથમીર એડ કરીએ અન્નપૂર્ણામાંની કૃપાથી આપણી એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી કઢી બનીને રેડી છે હવે આપણે કઢીને ઢાંકી દઈએ અને ખીચડી બનાવીએ દાળ ચોખાને પલાળીએ હવે વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે તો દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે અને ફૂલી પણ ગયા છે અને સાઇઝમાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે હવે આ દાળ ચોખામાંથી આપણે જે દોઢ વાટકી પાણી નાખ્યું હતું તે નીતારી લઈએ છીએ આ પાણી આપણે ફેંકવાનું નથી ફ્રેન્ડ્સ આ પાણીને આપણે ખીચડી બનાવતી વખતે વાપરી લઈશું કેમકે આ પાણીની અંદર ઘણા પોષક તત્વો હોય છે તેથી આ આપણે વાપરીશું હવે આપણે ખીચડી કુકરમાં ડાયરેક્ટ બનાવીએ છીએ તેની માટે કુકર લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે હવે આપણે બે ચમચી ઘી લઈશી વઘાર માટે ખીચડી હંમેશા ઘીના વઘારમાં સારી લાગે છે ઘી બળી ના જાય વઘારમાં તેની માટે એક ચમચી જેટલું તેલ એડ કરું છું ફ્રેન્ડ્સ આ બહુ કામની વસ્તુ છે એકલું ઘી લઈ છે ને તો ઘણીવાર કેવું થાય છે કે વઘાર થાય ને ત્યાં સુધી ઘી બળે અને એની પછી સ્મેલ ખાવામાં આવે છે ઘી સાથે થોડું તેલ નાખશો તો આ પ્રોબ્લેમ નહીં થાય એક નાની ચમચી જેટલું જીરું એડ કરું છું આ ત્રણ નંગ લવિંગ એડ કરું છું આ એક ચમચી ઝીણું સમારેલું મરચું લીધું છે તીખાશ તમે તમારી રીતે લઈ શકો છો આનાથી ખાતી વખતે બિલકુલ ફીકી લાગે કારણ કે નહીં તો ઘણા બધાને ખીચડી બહુ બોરિંગ લાગે છે ખાવી નથી ગમતી પણ આજે આપણે એટલી ટેસ્ટી બનાવીએ છીએ કે લોકો માંગીને ખાશે હવે આ છ સાત લીમડાના પાન નાખું છું આ એક ઇંચ આદુના ટુકડાને છીણીને નાખીએ છીએ જેથી ખાવામાં તેના રેસા ના આવે આ બધું આપણે એકવાર હલાવી લઈએ ફ્રેન્ડ્સ આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં ખીચડી ખાઈ છે અથવા કોઈ મંદિરમાં પ્રસાદ તરીકે ખીચડી ખાઈ છે ત્યારે આપણને થાય છે કે આવી ખીચડી આપણા ઘરે નથી બનતી તો આજે આપણે તેવા જ સ્વાદવાળી ખીચડી ઘરે બનાવીએ છીએ આ બે પિંચ જેટલી હિંગ એડ કરું છું હવે આપણે જે દાળને ચોખા ધોઈને રાખીએ તે એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ હવે હું તમને કારણ કહું કે આપણે પાણી કેમ નિતારી લીધું આપણે આ દાળ અને ચોખાને ઘી સાથે પૂરા સાતડવાના છે દાળ અને ચોખા ઘી સાથે સતરાશે ને તો તેની ફ્લેવર તો અને સ્વાદ તો સરસ જ આવશે પણ તે જ્યારે ખીચડી ત્યારે તેનું પણ સરસ આવશે જો તમે પાણી સાથે નાખીને કરશો ને તો ખીચડી ચડશે ને ત્યારે પાણી પોચી લાગશે એટલે ખાવામાં થોડી ફીકી લાગશે આવી રીતે તમે કરશો ને તો હંમેશા પરફેક્ટ અને એકદમ ટેસ્ટી ખીચડી તૈયાર થશે હવે તેની અંદર વન ફોર્થ ચમચી જેટલી હળદર એડ કરું છું બધું આપણે બે મિનિટ સુધી સાતડવાનું છે જેથી તેલ અને ઘીનું કોટિંગ આપણા દાળ અને ચોખામાં સરસ થઈ જશે હવે દાળ અને ચોખાને આપણે સાતળીએ બે મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે જે પાણી કાઢ્યું હતું ને તે એડ કરીએ છીએ દોઢ વાટકી હતું અને બીજી આપણે બે વાટકી એટલે ટોટલ આપણે સાડા ત્રણ ગણું પાણી નાખ્યું છે આ બીજી બે વાટકી એડ કરીએ છીએ જો તમારે થોડી વધારે આખી ખીચડી જોતી હોય તો તમારે ત્રણ વાટકી એડ કરવાનું અત્યારે મેં ટોટલ સાડા ત્રણ વાટકી પાણી એડ કર્યું છે થ્રી ફોથ ચમચી જેટલું મીઠું એડ કરું છું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો બધું આપણે એકવાર હલાવવાનું હવે ફ્રેન્ડ્સ તમને એક સિક્રેટ ટીપ કહું જ્યારે આપણે ભાત કે ખીચડી એવી રીતે કુકરમાં ડાયરેક્ટ બનાવીએ છીએ ને ત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે પાણી ઉભરાઈને બહાર આવે છે અને ગેસ અને કુકર બધું ગંદુ થાય છે તેના માટે હું તમને એક વાત કહું કે આ પાણી જ્યારે ઉકળવા લાગે ને પછી આપણે ઢાંકણું બંધ કરવાનું અને ઢાંકણું બંધ કરીએ તે પહેલાં આપણે ઢાંકણાની અંદર આવી રીતે બે ચાર ટીપા ઘીના લઈ અને હાથેથી બધી સાઈડ લગાડી દેવાનું ફ્રેન્ડ્સ આવું કરશો ને તો ક્યારેય પાણી ઉભરાય અને બહાર નહીં આવે ખીચડીનું આ બહુ જ કામની ટીપ છે રીંગ પર પણ લગાડી દેવાનું ઉપરથી આ એક ચમચી જેટલી કોથમીર એડ કરું છું જે મેં દાંડા સાથે જ લીધી છે જેની ફ્લેવર સરસ લાગે હવે આપણે આને એક ઉભરો આવે એટલે કે થોડું ઉકળે ત્યાં સુધી થવા દઈએ હવે આપણું મિશ્રણ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીએ એકવાર વાર હલાઈ દેવાનું જેથી મીઠું બધે સરખું ભળી જાય હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ આપણે સીટી લગાવી દઈએ અને આપણે ચાર વિસલ કરવાની છે મીડિયમ ફ્લેમ પર ફ્રેન્ડ તમે જોયું ને કે આપણી વિસલ થતી હતી પણ બિલકુલ અહીંયા ક્યાંય પાણી અંદરથી બહાર આવ્યું નથી તો આ ટ્રીક એકદમ પરફેક્ટ છે હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે આપણે ખોલી લઈએ વાવ ફ્રેન્ડ આપડી એકદમ પરફેક્ટ ખીચડી બની ગઈ છે આપણે પેલા આવી મિક્સ કરી દેવાની તમારે વધારે હજી આનાથી ઢીલી જોતી હોય તો અડધી વાટકી પાણી એડ કરવાનું તમે જોઈ શકો છો કે ભાતના બધા દાણા અને દાળના બધા દાણા સરસ ક્રશ થઈ જાય છે અને અત્યારે આપણી ખીચડી પરફેક્ટ છે વાવ ફ્રેન્ડ્સ ગરમા ગરમ ઘડી સુપર ટેસ્ટી અને સાથે એવી જ મસાલેદાર સરસ ખીચડી શું હીટ કોમ્બિનેશન છે હવે ખીચડી છે ફ્રેન્ડ તે ઘી વગર તો અધૂરી જ છે ને તો આપણે ઉપરથી ખીચડીમાં ઘી એડ કરીએ છીએ